नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 17 गरीबी अने बेरोजगारी भाग 5। विद्यार्थी मित्रों, आपणे गया भागनी अंदर वात करी गया हता बेरोजगारीना कारणो, भारतमां बेरोजगारीना विशाळतानो स्वरूप। आज आपणे चर्चा करीए बेरोजगारीनी असरो। तो बेरोजगारी माटे कई कई असरो जोवा मळे छे, तो कि युवानोमां शिक्षण मेळवानी अभिरुचिमां घटाडो थाय छे, मानसिक स्थिति पर विपरीत असर थाय छे, निराशा अने हताशा अनुभवे छे, लांबा समय सुधी बेकार रहवाथी मादक द्रव्योनी हेराफेरी, गैरकानूनी व्यवसायों, चोरी, लूटफाट, खंडणी वसूली जेवा असामाजिक अने अनैतिक गुनाहित कृत्यो करवा माटे ते प्रेराय छे। सामाजिक अने आर्थिक असमानता वधे छे, जेथी समाजमां वर्गभेद सर्जाय छे। बेरोजगारीने कारणे गरीबी उद्भवे छे। गरीब अने बेकार बनेला कुटुंबोनी स्थिति अत्यंत दयनीय बनती जोवा मळे छे। તેમનું જીવનધોરણ બહુ નીચું જાય છે। બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે। આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડતી જોવા મળે છે। હવે બેરોજગારી ઘટાડવા માટેના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની સવિસ્તાર ચર્ચા કરો। તો ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંક સિદ્ધ કરવાના સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ। આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ। ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોના ઝડપી અને સંકુલિત વિકાસ તેના માટે કરવો જોઈએ, કે જેથી કરીને એ વિકાસ કરી શકાય। શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ્ય ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેનો વિકાસ પર ભાર મૂકવો જોઈએ। ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય તેવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરાવવો જોઈએ। જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, નવી જમીન ખેડા હેઠળ લાવી, દરેક ખેડૂતને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બરકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓને વિકસાવવી, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું, જેના દ્વારા વિકાસ કરી શકાય। 4. ગ્રામીણ ક્ષેત્રે લોકોને તંદુરસ્ત વિકાસ સાધવા, તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડી, તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય। 5. શિક્ષિત બેરોજગારી અને યુવાન બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો, તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ। 6. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યુક્ત શ્રમિકોની માંગ વધી છે। આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે। આ માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવી, 2. શાળા કોલેજોમાં અભ્યાસક્રમોમાં સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા, બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા, શ્રમિકોને સતત કામ મળી રહે તેવું આશ્વાસન આપવું, કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકોને સક્ષમ બનાવવાની રોજગારી આપવી, વિકસિત દેશોની શ્રમિક શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકોની વૈશ્વિક કક્ષાએ તેમની સક્ષમ ઊભા રહી શકે તેવી પરિસ્થિતિનું સર્જન કરવું। 7. ભારત સરકારે યુવા બેરોજગારો માટે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અમલમાં મૂકી છે। આ યોજનાનો વ્યાપ વધારી બેરોજગારીને સઘળી માહિતી પૂરી પાડવામાં આવે છે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે। 8. શ્રમશક્તિનું આયોજન, તો રોજગારના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે। એક ક્ષેત્રોની રોજગારીને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ। આમ શ્રમશક્તિના આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયમાં સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારની તાલીમ અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરવાની, શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય। આ ક્ષેત્રમાં ભારત સરકારે દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો એટલે ITI, દરેક રાજ્યમાં 1 ITI અને IIM જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી છે। ઉદ્યોગ સાહસિકોને નવા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા
અન્વયે સસ્તી લોનની સહાય પણ આપવામાં આવી છે, જે બેરોજગારી ઘટાડવામાં બહુ મદદરૂપ થઈ શકે છે। એટલે કે આપણા ભારતની અંદર આ પ્રકારની કામગીરી જોવા મળે છે। તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વય સસ્તી લોન આપવામાં આવે છે। તો બેરોજગારીની અસરો, તો વ્યક્તિ બેરોજગાર બને છે, માનસિક સ્થિતિ ખરાબ બને છે, લાંબા સમય સુધી બેરોજગાર રહે છે, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી, વસૂલી જેવા સામાજિક અને અનૈતિક ગુનાખી કૃત્યો કરવા પ્રેરાય છે। એના કારણે સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, ગરીબીમાં વધારો થાય છે, ગરીબી વધે એટલે બેકારી વધે છે, બેકારી વધે એટલે જીવનધોરણ નીચું જાય છે, જીવનધોરણ નીચું જાય એટલે શું કરે છે, માદક દ્રવ્યો અને વ્યસન તરફ લોકો વળે છે। અને એટલે જ બેરોજગારીને ઘટાડવા માટે સરકારે વિવિધ યોજનાઓ હાથ ધરી છે કે દર વર્ષે લગભગ 10% જેટલો ઊંચો લક્ષ્યાંક લઈ જવા અને સિદ્ધ કરવા પગલાં ભરવા જોઈએ। જાહેર ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી રોજગારીની તકો ઊભી કરવી, ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ। શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુના ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુનર ઉદ્યોગ વગેરેનો વિકાસ પર ભાર મૂકવો જોઈએ। ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય તેવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરાવવો જોઈએ। કૃષિ માટે એકથી વધુ વખત પાક લઈ શકાય તેવી પદ્ધતિઓ વિકસાવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વનીકરણ, આ બધી પ્રવૃત્તિઓ વિકાસ કરવો, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું, પછી ગામડાની અંદર પીવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ, બેંક, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહારની સેવાઓ પૂરી પાડવામાં આવે, શિક્ષિત બેરોજગારીની યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં અંદર રહેલા કૌશલ્યોનો વિકાસ કરવો અને શિક્ષણ અનુરૂપ બેરોજગારી પૂરી પાડવી, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યુક્ત શ્રમિકોની માંગ વધી છે, પ્રશિક્ષણ તાલીમ આપીને કાર્યક્ષમતામાં વધારો કરવો, વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણ અપનાવવું અને બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા, શ્રમિકોને સતત કામ મળતું રહે એવું આશ્વાસન આપવું, કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી આપવી, વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકોની વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે તેવી પરિસ્થિતિનું સર્જન કરવું, અને એટલા માટે જ ભારત સરકારે બેરોજગારી માટે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે। અને છેલ્લે કે બેરોજગારી શ્રમશક્તિનું આયોજન, એટલે કે ભારતની અંદર જુદા જુદા પ્રકારની ટેકનોલોજી, દરેક વ્યક્તિનામાં અલગ અલગ પ્રકારનું કૌશલ્ય જોવા મળે છે અને કૌશલ્યને શ્રમશક્તિમાં વિભાજન કરવામાં આવે તો શ્રમિકોને લાંબા અને ટૂંકા સમય માટે સર્ટિફિકેટ, ડિપ્લોમા પ્રકારની તાલીમો, અભ્યાસક્રમ સરળ રીતે આપીને શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે। અને એ માટે દરેક દેશની અંદર, દરેક રાજ્યની અંદર આઈટીઆઈ તેમજ દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમની જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે। નવા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સસ્તી લોનની સહાય આપવામાં આવે છે અને બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થાય છે। તો આજે આપણે આ ભાગની અંદર એટલું બેરોજગારીની અસરો, બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની ચર્ચા કરી અને શ્રમશક્તિનું આયોજન। હવે છેલ્લા ભાગની અંદર આપણે ચર્ચા કરીશું ફક્ત કે શ્રમશક્તિનું આયોજન, એના બે ભાગ અને વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો એની ચર્ચા કરીશું। જય હિન્દ, જય ભારત।